અંકલેશ્વરમાં વધતા જતા કોરોનાના વ્યાપ વચ્ચે હવે લોકોમાં કોરોનાની વેક્સિન અંગે જાગૃતિ આવી રહી છે. અંકલેશ્વરના જીનવાલા સ્કૂલ ખાતે દરરોજ સવારે 9 થી 11 વાગ્યા સુધી 200 જેટલા લોકોને રસીકરણ કરવામાં આવે છે. જોકે આજ રોજ કોઈક કારણોસર રસીકરણના કાર્યક્રમમાં વિલંબ થતા લોકો રોષે ભરાયા હતા. ટેકનિકલ કારણોસર રસી કેન્દ્ર સુધી ન પહોંચી શકતા રસીકરણના કાર્યક્રમમાં વિલંબ થયો હોવાનો આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. અંકલેશ્વરના જીનવાલા સ્કૂલ ખાતે કાર્યરત વેક્સિનેશન કાર્યક્રમમાં આજરોજ વેક્સિનેશનની શરૂઆત થવામાં 1 કલાક કરતા વધુનો સમય લાગતા રસી લેવા આવેલા નોકરિયાત વર્ગ સહિત અરજદારો અટવાયા હતા. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ટેકનિકલ કારણોસર વેક્સિન રસીકરણ કેન્દ્ર સુધી પહોંચવામાં વિલંબ થતા રસીકરણની કામગીરી થોડા સમય માટે અટકી પડી. ભરૂચ જિલ્લામાં ગત એપ્રિલ અને મે માસમાં કોરોનાને લઈ સર્જાયેલી વિકટ પરિસ્થિતિ બાદ હવે લોકોમાં વેક્સિન પ્રત્યે મહદ અંશે જાગૃતિ આવી છે. કોરોના સામે કવચ ગણાતી વેક્સિન લેવા હવે લોકો મોટી સંખ્યામાં આગળ આવી રહ્યા છે. જો કે કોરોનાના વધતા વ્યાપને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 45 વધુની ઉંમર ધરાવતા નાગરિકોની સાથે સાથે યુવાધન માટે પણ વેક્સિનેશનની કાર્યક્રમની શરૂઆત કરતા આરોગ્ય વિભાગ પર તેનું સીધું પાલન આવી ગયું છે. અંકલેશ્વરના જીનવાલા સ્કૂલ ખાતે કાર્યરત રસીકરણ કાર્યક્રમમાં દરરોજ સવારે 9 થી 11 વાગ્યા સુધી રસી મૂકવામાં આવે છે. જો કે આજરોજ ટેકનિકલ કારણોસર રસીકરણ કાર્યક્રમ શરૂઆત થવામાં 1 કલાક કરતા વધુનો સમય લાગતા રસીકરણ કેન્દ્ર બહાર લોકોની લાંબી કતારો લાગી હતી. 9 વાગે શરૂ થનાર કાર્યક્રમ 10 વાગ્યા સુધી શરૂ ન થતા નોકરિયાત વર્ગમાં વેક્સિનેશન ક્યારે શરૂ થશે તેવા પ્રશ્ન ઉત્પન્ન થયા હતા. જોકે આ અંગે વિગતો મેળવવા માટે હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલને આરોગ્ય વિભાગનો સંપર્ક કરતા રાજેશભાઈ ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સામાન્ય રીતે દરરોજ 200 જેટલા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનાર અરજદારોને સમયસર રસી આપી દેવામાં આવે છે. આજે યોજાનાર રસીકરણ કાર્યક્રમ માટે 1 દિવસ અગાઉ વડોદરા ખાતેથી વેક્સિન મંગાવવાની રહેતી હોય છે. જોકે ગતરોજ કોઈક કારણોસર વેક્સિન ન મળી શકતા આજે વહેલી સવારે નિયત કરાયેલી વેક્સિન મેળવવા માટે અમારા વાહનો પહોંચ્યા હતા. તેના પરત આવવામાં વિલંબ થતા 1 કલાક કરતા વધુનો સમય સુધી રસીકરણની કામગીરી અટકી પડી હતી. વધુમાં તેઓ સંવાદમાં ઉમેરે છે કે કેટલીક વખત કોઈ ટેકનિકલ કારણોસર અથવા અન્ય કોઈક કારણોસર વેક્સિન મેળવવામાં વિલંબ થતો હોય છે, તેને લઈને વેક્સિનેશનની કામગીરી અટકી પડતી હોય છે. પરિણામે રસીકરણ કરાવવા આવેલ અરજદારોને સમજાવવામાં ઘણી તકલીફો પડતી હોય છે. જો કે બીજી તરફ અરજદારો પોતાનો અભિપ્રાય આપતા જણાવે છે કે એક તરફ રાજ્ય સરકાર રસીકરણ કરાવવા પર ભાર મૂકી રહી છે, ત્યારે કોરોના સામે કવચરૂપી વેક્સિન મેળવવા માટે જ્યારે અરજદાર વેક્સિન કેન્દ્ર ઉપર પહોંચે છે ત્યારે રસીકરણ કાર્યક્રમની શરૂઆત થવામાં વિલંબ થતો હોવાને લઈ તેઓનો ઘણો સમય વેડફાઈ જતો હોય છે. રસી લેવા કેટલાક નોકરિયાત વર્ગ પણ આવતા હોય છે, જેઓને નોકરી ઉપર પહોંચવામાં રસીકરણને લઈ વિલંબ થતા ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આપણે દેખ સકતે 9 થી 11 કા સ્લોટ હૈ ઓર અભી તક વેક્સિનેશન કે કોઈ આયા નહીં હૈ. ઓર કા ટાઈમ લિયા થા 9 o'clock ઓર વહા પે બોલા થા કે સેન્ટર પે આઈ થિંક 35 મિનિટ 35 મિનિટ પહેલે આ જાના હૈ ઓર અભી તક કોઈ ભી આયા નહીં હૈ. પૂરા વહા પે ભી બંધ હૈ. રાજ યાદવ કેટલા ટાઈમ થી તમે આવા કેટલા વાગે આવેલા છો? 9:10 આવી ગયો હતો. તમને શું ટાઈમ આપ્યો તો? 9 થી 11. તો 9 થી 11 નો ટાઈમ આપેલું ને હમણાં ખુલ્યું નથી. કેટલા વાગે અમને? 10 વાગી ગયા હમણાં. કેટલા ટાઈમ લાગે નું વેક્સિન નું? 9 થી 11 નો ટાઈમ છે ને હવે જોબ બી જવાનું છે તો બધું હવે ટાઈમ નો લોચો પડશે. કેટલા વાગ્યા છે હજુ લગે તમને વેક્સિન આપશે? હવે ખબર નહીં લેવો કેટલા વાગ્યા સુધી આપશે વેક્સિન. વેક્સિનેશન કેન્દ્ર ઉપર હાજર એક મહિલા કર્મચારીએ તેઓની સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કરતા રોષે ભરાયેલા અરજદારો અને ઉદ્ધતાએ ભર્યું વર્તન કરનાર કર્મચારી વચ્ચે બોલાચાલી અને તૂતુ મેમે પણ થઈ ગઈ હતી. જો કે આવી પરિસ્થિતિમાં લોકો સુધી સાચી માહિતી પહોંચાડી અરજદારો સાથે યોગ્ય પ્રકારના વર્તન સાથે માહિતી આપવામાં આવે તે અત્યંત જરૂરી છે. આરોગ્ય વિભાગના રાજેશ ચૌધરી આ અંગે માહિતી આપતા જણાવે છે કે અરજદારો સાથે વિનમ્ર વર્તન રાખવા માટે કર્મચારીઓને સૂચનો આપવામાં આવ્યા છે. આ વિડીયો અંગે હાલ તેઓને માહિતી નથી, જોકે આ બાબતે તપાસ કરી જરૂરી સૂચનો અને કાર્યવાહી કરવામાં આવશે તેમ તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું. જો એમ્પ્લોયીઝ હૈ વો ભી હમ હમારે સાથે બહોત રૂડલી બાત કર રહે હૈ ઓર ઓલરેડી યહાં પે સોશિયલ ડિસ્ટન્સિંગ આપ દેખ સકતે એકદમ પાસ પાસ લોગ ખડે હૈ. વેક્સિનેશન સેન્ટર પે ભી ઇતને પાસ પાસ ખડે તો ફિર યહાં પે ક્યા હો સકતા હૈ? પ્રિકોશન કૈસે લે સકતે હૈ?